બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો બ્રિજ ધરાશાયી થયો અને સમગ્ર દેશમાં આ બ્રિજને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે પરંતુ તે બ્રિજ ધરાશાયી થયા બાદ ગુજરાતમાં પણ દ્વારકા અને સુરતમાં તંત્ર કામે લાગ્યું હતું કારણ કે બિહારમાં જે એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની બ્રિજ બનાવી રહી છે તે જ કંપની બેટ દ્વારકાનો બ્રિજ અને સુરતમાં મેટ્રોના બ્રિજ બનાવી રહી છે જોકે આ અંગે જાણ થતાં જ જિલ્લા તંત્ર દ્વારા બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આ ઇન્સ્પેક્શનમાં બ્રિજની કામગીરીમાં ક્યાંય ખરાબી જોવા મળી નથી ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરાઈ છે સિંગલા કંપની દેશમાં ઘણી બધી જગ્યાએ આ બ્રિજોનું કામ કરતી હોય છે આપણા ત્યાં જે બ્રિજનું કામ જે સિગ્નેચર બ્રિજની વાત કરી ત્યાં પણ પૂરતી આપણે ચકાસણી પૂરતી વ્યવસ્થાઓ અને ફરીથી બિહારના જે બનાવના કારણે પણ એની ક્વોલિટી સુલતાનગંજમાં ગંગા નદી પર બની રહેલા એક હજાર સાતસો દસ કરોડના પુલના તૂટી જવાનો વિડીયો સામે આવ્યા બાદ જીએસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા હતા અને આ કંપની જ બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બનાવી રહી છે જેથી તે બ્રિજની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા હતા પરંતુ ક્વોલિટી ઇન્સ્પેક્શનમાં તે બ્રિજ પાસ થઈ ગયો છે